प्रधानमंत्री नरेन्द्र मोदीए गुरुवारे भारतीय जनता पार्टी सांसदों विनंती करी थी कि तमे मने मोदी जी अथवा तो आदरणीय मोदी जी तरीके संबोधित न करो। दिल्ली में भारतीय जनता पार्टी की संसदीय दलनी बैठक में संसद सभ्यों ने संबोधता प्रधानमंत्री नरेन्द्र मोदीए कहुत कि नामनी आगळ एटले कि तेमना नामनी आगळ पाछळ गमे ते जगह तमे विशेषण न उमेरो, देशनी जनता वच्चे अंतर पैदा थई जशे। शा माटे प्रधानमंत्री नरेन्द्र मोदीए आ वात करी हती, विस्तारथी जाणीए। नमस्कार, वाइब्स ऑफ इंडिया साथे हूँ समीर। આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ભારતીય જનતા પાર્ટીના સાંસદોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું પાર્ટીનો એક નાનો એવો કાર્યકર્તા છું અને લોકો માને છે કે હું તેમના પરિવારનો એક ભાગ છું। શ્રી, આદરણીય જેવા વિશેષણો મારા નામની અંદર ન ઉમેરો, લોકો તેમનામાંનો જ મને માને છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં પાર્ટીની જીતનો શ્રેય પણ ટીમ ભાવનાને આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના પ્રો ગવર્મેન્ટ વલણના કારણે જ ભારતીય જનતા પાર્ટી સત્તા વિરોધી વલણને નકારી કાઢ્યું છે। તેમણે કહ્યું હતું કે પાર્ટી સતત બીજી વખત 57% અને કોંગ્રેસ 20% સાથે ચૂંટાઈ આવી છે। પ્રાદેશિક પક્ષો આની ટકાવારી જો જોઈએ તો 49% છે। તેમણે સાંસદોને વિકસિત ભારતમાં યાત્રા જે છે એમાં પણ જોડાવા માટે વિનંતી કરી હતી। સરકારી યોજના અને કાર્યક્રમોમાં સંદેશો પહોંચાડવા માટે પણ એમણે આવી બધી વાતો કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાના તેજસ ફાઇટર વિશે પણ પ્રશંસા કરી હતી, એરક્રાફ્ટ મામલે વાત રાખી હતી। તેમણે કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા પહેલ વિશે વૈશ્વિક સ્તરે વાત કરવામાં આવી છે। તેમણે સ્વદેશી ઉત્પાદન અને તેને પ્રોત્સાહન આપવા માટે પણ ભાર મૂક્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જંગ મેળવી છે, જીતી છે। પાર્ટીએ તેલંગણા અને મિઝોરમમાં પણ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે, ત્યારે હવે નરેન્દ્ર મોદીના આ સંદેશ પાર્ટીમાં કેવી રીતના સકારાત્મક રીતના કામ કરશે તો હવે જોવાનું રહેશે, સમય દેખાડશે। પણ તમે અમારી સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર।